અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદાર કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ હતી. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદાર કચેરીમાં અગાઉ આપેલ આવેદનપત્ર મુજબ ગાયોને ઘાસ કચેરીમાં આપવાનો કાર્યક્રમ મુજબ આયોજન હતું, પરંતુ વરસાદની આગાહી અને બકરી ઈદના હિસાબે કાર્યક્રમ મુલતવી રાખેલ હતો, જે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મામલતદારે અબડાસા ડેપો 4 હતા પછી 6 મંજૂર કરાયા છે, પછી 7 ડેપો ગઈકાલે કલેક્ટરે મંજૂર કરેલ છે એટલે 17 ડેપો થાય છે, અને મામલતદારે આશ્વાસન આપેલ છે કે અને મામલતદારે બધી જ વ્યવસ્થા થઈ જશે તેવી ખાતરી પણ આપેલ છે, જેથી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે જો ઘાસ વ્યવસ્થા 2 દિવસમાં નહીં કરવામાં આવે તો જલદ કાર્યક્રમ કરવામાં આવશે. આ નિમિત્તે અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રતિનિધિના આગેવાનો અને હોદ્દેદારો જોડાયા હતા. સ્ટોરી બાય રમેશ ભનુશાલી. અબડાસા તાલુકા એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ કચેરી આગળ જે અમે અલ્ટિમેટમ આપેલું હતું, સરકાર જેવી રીતે આજે 17 જેવા કેન્દ્ર ખોલ્યા અને એમાં ઘાસ પૂરતો ન હોય, ખાલી એનું નામ ખાલી એવું જોઈએ કે ખોલવાનો જો હોય તો એનો મતલબ ન થાય, એને પૂરતો ઘાસ મળે એ બાબતે આજે પણ એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી અમે, અને ખાલી ત્યાંથી મંજૂર થઈ જાય, કેન્દ્રો મંજૂર થાય પણ ઘાસ ન હોય તો એનો કોઈ મતલબ નથી રહેતો. એના માટે અમે આજે અમારો જે કાર્યક્રમ હતો અગાઉનો, અલ્ટિમેટમ જે આપ્યું હતું એ અલ્ટિમેટમને અમે દરમિયાન ગીરથી અને ઈદ જેવા તહેવારોને મોટી, પરંતુ આશા રાખીએ છીએ કે સરકાર આ ખાલી વાતો ન કરે, સરકાર એને પૂરો કરે, ઘાસ ટીપોય પર ઘાસ મળે અને લોકોને પરેશાની દૂર થાય એ માટેનો, કારણ કે આજે આપ જોઈ શકો છો આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આજે મરણ અંક કેટલો છે એ આજે અમે જાહેર નથી કરતા, પણ ખરેખર જો વિપક્ષ બેઠો હોય અને આવી રીતે જો થતો હોય તો બધું થઈ શકે, પણ ખોટો કરવો નથી. અમે ખાલી વાવા મેળવવા માટે નથી કરતા, અમે તો આ પશુધન માટે લડતા આવ્યા છીએ અને લડતા રહેશું. અમને કે વોટ સાથે આમાં સંબંધ ન હોય અને એમાં અમે વોટની આશા ન રાખીએ. વોટ તો પ્રજા છે, જેને વોટ આપવો હશે એને આપશે, પરંતુ અમારી એ માંગ છે કે ડેપો જેવી રીતે કેન્દ્ર મંજૂર થયા છે એવી રીતે ઘાસ પણ. માં ડ્રિંકિંગ વોટર આપણા શરીરમાં મોટા ભાગના રોગ અશુદ્ધ પાણી પીવાથી થાય છે. પૃથ્વી જેમ 80% પાણીથી ઘેરાયેલી છે તેમ આપણા શરીરમાં પણ 80% પાણી છે. શરીરને રોજ પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તો બીમારી કે રોગ શરીરમાં પ્રવેશતા નથી. 20 લિટર પાણીની બોટલ માત્ર ₹15માં. ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો 97252-0163-23 97252-0163-23. સ્થળ માં ગૌશાળા, બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.